ડભોઈ તાલુકામાં ભારે વરસાદને પગલે મંડાળા રેલવે સ્ટેશને આવેલા ગરનાળામાં પાણી ભરાતા મંડાળા ગ્રામજનો તેમજ શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ મંડાળા ગામ ખાતે આવેલા શાળામાં કેજી થી 12 સુધીના વિદ્યાર્થીઓને ભણવા માટે આવે છે ત્યારે ડાંગીકુવા સેજપુર છાત્રાલય વખતપુરા બાબરીપુર જેવા 6 જેટલા ગામોના વિદ્યાર્થીઓ શાળામાં રોજ બસ મારફતે શાળા પહોંચતા હોય છે કે જે શાળાએ જતા રસ્તા પર ગરનાળું આવે છે કે ત્યાં અગાઉથી વારંવાર રેલવે તંત્રને ગ્રામજનો થતા મંડાળા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રેલવે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં ખૂબ જ પાણી ભરાતા શાળાએ જતા 100 જેટલા બાળકોને એસટી બસ ગરનાળાથી લઈને પરત ફરી હતી કે જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર જે છે ખોરવાઈ રહ્યું છે। ગરનાળામાં વારંવાર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ રહી છે અને બાળકોનું ભણતર બગડી રહ્યું છે સાથે સાથે ગ્રામજનોને પણ હાલાકી વેઠવી પડી રહી છે કે જેથી વહેલી તકે રેલવે તંત્ર દ્વારા ગરનાળાનું સમારકામ કરાવી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગ્રામજનો તેમજ શાળાના આચાર્યની માંગ છે। ડભોઈ તાલુકાનું મંડાળા ગામ છે અને ત્યાં રેલવે અંડરપાસ બનાવેલો છે। અત્યારે વરસાદ ખાલી મીમીમાં પડ્યો છે છતાં પણ અહીંયા બાળકો આવી ના જઈ આવી કે જઈ ના શકે એ રીતનું પાણી ભરાઈ ગયેલું છે અને વડોદરા રેલવે ખાતાને ડભોઈ એસડીએમને બધાને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી। સાથે સાથે રેલવે ટ્રેકની બાજુમાં આવેલા જે ખેતરો છે એને યોગ્ય નીક ન કરેલી હોવાથી ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે અને જે ખરેખર પાણી નીકળવાનો માર્ગ છે એ બંધ કરી દેવામાં આવે છે। અમારી એવી વિનંતી છે કે બાળકો અને ખેડૂતોને અનુલક્ષીને વર્ષની શરૂઆત છે તો ઝડપી કાર્યવાહી કરી અને પાણીનો નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી આગળના મહિનાઓમાં ખેડૂતો અને બાળકો બંને પોતાનું કામ કરી શકે। ડભોઈ તાલુકામાં ભારે વરસાદને પગલે મંડાળા રેલવે સ્ટેશને આવેલા ગરનાળામાં પાણી ભરાતા મંડાળા ગ્રામજનો તેમજ શાળાએ જતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંડાળા ગામ ખાતે આવેલા શાળામાં કેજીથી 12 સુધીના બાળકો જે છે અભ્યાસ કરે છે અને સાથે જ 6થી વધારે ગામના બાળકો જે છે ભણવા માટે એ શાળામાં જાય છે પરંતુ ગરનાળાથી થઈને તે લોકોને ત્યાંથી પસાર થઈને શાળાએ પહોંચવાનું હોય છે અને છેલ્લા 4 દિવસથી ગરનાળામાં ખૂબ જ વધારે પાણી હોવાથી જે બાળકોનું ભણતર બગડી રહ્યું છે। સાથે જ એસટી બસ તેમને લઈને ત્યાં પહોંચી હતી પરંતુ એસટી બસ તેમને પરત લઈને ફરી છે કારણ કે ગરનાળામાં પાણી ખૂબ જ વધારે હોવાથી બાળકોનું જે છે ભણતર બગડી રહ્યું છે। ગ્રામજનો અને બાળકોને બેયને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।